ત્યારે આ અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું તે બાબતે પ્રાથમિક તપાસમાં કેટલાક એવા તથ્યો સામે આવ્યા છે જે અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં જ ઓડિશા ખાતે 3 ટ્રેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ગુજારા અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામ્યા, અનેક લોકો ઘાયલ થયા। ત્યારે આ અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું તે બાબતે પ્રાથમિક તપાસમાં કેટલાક એવા તથ્યો સામે આવ્યા છે જે અનેક ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર અકસ્માતની ઘટના બાબતે પ્રાથમિક તપાસમાં શું તથ્યો સામે આવ્યા છે તે વિશે વિગતે વાત કરીએ। ઓડિશાના બાલાસોરમાં 3 ટ્રેનો વચ્ચેના અકસ્માતની પાછળ શું કોઈ મોટું ષડયંત્ર હતું? શું કોઈએ જાણી જોઈને ટ્રેક સાથે છેડછાડ કરી જેના કારણે 275 નિર્દોષોના જીવ ગયા? આ સવાલ હવે વધુ ગંભીર બન્યો છે। આ મામલે તાજેતરમાં જે ખુલાસો થયો છે તે આ દિશામાં ઈશારો કરી રહ્યો છે। રેલવેની પ્રાથમિક તપાસમાં આ અંગેના પુરાવા મળ્યા છે કે ટ્રેકની ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી, જેના કારણે રેલવેએ ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો નિર્ણય લીધો છે। રેલવેના અધિકારીઓનું કહેવું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની પાછળ ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં છેડછાડની સંભાવનાને નકારી શકાય તેમ નથી। તેમના જણાવ્યા અનુસાર રેલવેની પ્રાથમિક તપાસમાં આ વાતના પુરાવા મળ્યા છે કે આમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ તપાસ જાણકાર એજન્સી પાસે કરાવવામાં આવે। અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે। તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઈરાદાપૂર્વક કોઈ છેડછાડ ન કરે ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતો નથી। રેલવે અધિકારીઓના આ ખુલાસાથી ફરી એકવાર આ સવાલ ઉઠી રહ્યો છે કે બાલાસોરની દુર્ઘટના કોઈ અકસ્માત નહીં પણ કાવતરું હોઈ શકે છે। અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની તપાસમાં આ પાસાની પણ મહત્વપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં માનવ હસ્તક્ષેપ પાછળનો હેતુ જાણવા માટે સીબીઆઈની તપાસ કરાવવામાં આવી રહી છે। નોંધનીય છે કે શુક્રવારે 2 જૂનના રોજ બેંગલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલ સામાન ટ્રેનને સાંકળતી આ ભયાનક દુર્ઘટના લગભગ સાંજે 4 વાગ્યે થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા હતા અને 1100થી વધુ લોકો ઘાયલ થયા હતા। ત્યારે હાલ તો આ સમગ્ર બાબતે તંત્ર દ્વારા ખૂબ જ કડકાઈથી તપાસ કરાવવામાં આવી રહી છે કે સમગ્ર ઘટના પાછળ ખરેખર શું કારણો જવાબદાર